नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેના વિશે સમજ મેળવીએ. આપણે નાનપણથી જ તમે જાણતા આવો છો કે ભારત દેશની અંદર સ્વતંત્રતા મેળવવા માટે કેટલાય લોકોએ પ્રયત્ન કરેલા છે. એમાં તમે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા આવા કેટલાય વ્યક્તિઓથી તમે પરિચિત છો જ, અને એ આપણા આદર્શો પણ રહ્યા છે. કારણ કે આ મહામાનવો જે થઈ ગયા, એ મહામાનવોએ જે સ્વતંત્રતા મેળવવા માટે જે સંગ્રામ કર્યો તે સ્વતંત્ર સંગ્રામના નામથી ઓળખીએ છીએ. અને આ સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસવીસન 1857 નો સમય, ઈસવીસન 1857 નો જે સમયકાળ છે એ ઈસવીસન 1857 ના સમયકાળ દરમિયાન આવા કેટલાય મહાનુભાવો જે નામી અનામી છે, દરેકે અંગ્રેજોના વિરુદ્ધમાં જે બહુ મોટો પડકાર ફેંક્યો હતો અને ભારતમાંથી એમને બહાર કાઢી મૂકવાની જે એમની પ્રયત્નશીલતા હતી, એના માટે અંગ્રેજી શાસન જે હતું એ અંગ્રેજી શાસન ધૂળમૂળમાંથી હચમચી ગયું. એટલે કે અંગ્રેજી શાસન જે વર્ષો આપણે આગળના પાઠમાં સમજ્યા હતા એ બાબતને ધ્યાનમાં લઈને કે અંગ્રેજોએ આટલા વર્ષો સુધી શાસન કર્યું, પરંતુ આ ઈસવીસનની સાલ અતિ મહત્વની બની, ઈસવીસન 1857ની, કે હવે ભારતની પ્રજા જે છે, ભારતના જે લોકો છે તે સ્વતંત્રતા ઈચ્છે છે અને ભારતને સ્વતંત્ર કરાવવા માટે કેટલાય નેતાઓએ અને કેટલાય નામી અનામી માણસો જે હતા, જે લોકો હતા કે જેઓએ દેશને સ્વતંત્ર કરાવવા માટે પોતાનો જીવ પણ એની અંદર આ સંગ્રામમાં રેડી દીધો હતો. તો આપણે સમજીએ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના નામથી ઓળખાય છે, કે ભારત દેશની અંદર જે અંગ્રેજોની ગુલામી, અંગ્રેજોનું જે શાસન ચાલતું, એ 1857ની સાલની દરમિયાન જે સંગ્રામ થયો એ સંગ્રામ અંગ્રેજોના વિરુદ્ધ થયો. તો શા માટે અંગ્રેજોનું શાસન હતું પરંતુ એના વિરોધ આવો સંગ્રામ છેડવો પડ્યો, અને ઈસવીસન 1857ની સાલમાં આ સંગ્રામ થવાના કારણો શું શું હોઈ શકે? તો આ ઈસવીસન 1857ના સંગ્રામ થવાના અલગ અલગ કારણો છે, જે વિશિષ્ટ આપણે ગણાવી શકીએ કે અલગ અલગ કારણો છે. એમાંના આપણે આજે કારણો સમજવાના છે, જેમાં રાજકીય કારણ, વહીવટી કારણ, આર્થિક કારણ ઉપરાંત આ તો ત્રણ મહત્વના સમજવાના છે, પણ જે સ્વતંત્રતા સંગ્રામના વિશિષ્ટ કારણો રહ્યા કે આ સંગ્રામ થયો એની પાછળ કારણ શું, તો એને પહેલા રાજકીય કારણ, પછી વહીવટી, આર્થિક, ધાર્મિક, સામાજિક કારણ, સાથોસાથ લશ્કરી કારણ અને તાત્કાલિક કારણ પણ ઊભું થયું. તો આ બધા કારણો કંઈક વિશિષ્ટ ક્રમબદ્ધ રીતે આપણે સમજવાના છે, જેમાંના આપણે અમુક કારણોની ચર્ચા આજે કરીશું અને બીજા અમુક કારણોની ચર્ચા પછીના લેક્ચરમાં કરવાની છે. પરંતુ આજે જે કારણો સમજવાના છે એમાં આપણે ત્રણ કારણો સમજવાના છે, રાજકીય કારણ, વહીવટી કારણ અને આર્થિક કારણ. તો આપણે આ સ્વાતંત્ર્ય સંગ્રામ જે ઈસવીસન 1857નો થયો છે એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર સંગ્રામના કારણો આપણે જોયું. તો આ જે કારણો છે એ કારણો આપણે ઘણા બધા સમજવાના છે, જેમાંના આપણે કુલ ત્રણ કારણ વિશે સમજશું. એમાં સૌથી પહેલું સમજશું રાજકીય કારણ.
1857 નો સંગ્રામ થવાનું રાજકીય કારણ શું? તો ભારત દેશની અંદર સમગ્ર ભારતમાં બ્રિટિશ સત્તાનું સામ્રાજ્ય હતું. બ્રિટિશ સત્તાની સ્થાપના સ્થપાઈ ગયેલી હતી. ઈસવીસન 1757 થી આ રાજકીય કારણ ઈસવીસન 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું હતું એ બાબત આપણે આગળના પાઠમાં સમજ્યા છીએ. આ યુદ્ધથી અંગ્રેજી શાસનની શરૂઆત થયેલી અને ત્યાર પછી ઈસવીસન 1818 સુધીના સમયગાળા દરમિયાન તો બ્રિટિશરોએ સમગ્ર સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી. એથી શરૂઆત અને ઈસવીસન 1818 સુધી ના સમયગાળ દરમિયાન સમગ્ર ભારત પર અંગ્રેજી શાસન લાગી ગયું. આખી જે રાજનો વહીવટ હતો એ બધો જ સંપૂર્ણ રીતે પોતાના હાથમાં આવી ગયો. હવે આ ભારત દેશની અંદર અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપવા માટે કેટલા યુદ્ધો અને લડાઈઓ કરી, જે આપણે પ્રકરણ 2માં સમજ્યા હતા કે જેમાં મૈસૂર વિગ્રહ થયો, મરાઠા વિગ્રહ થયો, અલગ અલગ જે શાસકો હતા તેઓની સાથે અંગ્રેજો દ્વારા જુદા જુદા પ્રકારની સંધિઓ કરવામાં આવી. મૈસૂર સંગ્રહમાં તમે આપણે જે જોયું છે કે મૈસૂરનું લડાઈ થયું, મૈસૂર વિગ્રહ થયો જ્યારે ત્યારે ટીપુ સુલતાન સાથે લડાઈ થઈ અને ટીપુના અવસાન પછી ત્યાં પણ અંગ્રેજી સત્તા સ્થપાણી. ભારતમાં રહેલી ડચ પ્રજા, બીજી ફ્રેન્ચ કંપનીઓ પણ પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટેના પ્રયત્ન કરેલા. અવધના નિઝામ જે હૈદરાબાદના છે, મુગલ બાદશાહ, બંગાળના નવાબ અને તાંજોર, આવી બધી એક પછી એક પછી એક બધા જ શાસકોને હરાવી દીધા અને મરાઠા યુદ્ધની અંદર પણ હરાવીને ઈસવીસન 1818 સુધીના શાસનકાળ દરમિયાન તો સંપૂર્ણ ભારત પર જે રાજકીય સત્તા હતી એ સ્થાપી દીધી. હવે શું થયું? તો બ્રિટિશ સામ્રાજ્યવાદ જે હતો એ બ્રિટિશ સામ્રાજ્યવાદ થવાથી ભારતીયો જે છે એ રાજકીય બાબતોથી દૂર જતા રહ્યા, એટલે ભારતીયોની રાજકીય સત્તા જતી. ભારતીયોની રાજકીય સત્તા ન કોઈ પણ રજવાડા હોય, જે દેશી રજવાડાઓ બચ્યા હતા એ દેશી રજવાડાઓને પણ વેલેશ્રી દ્વારા, દેશી જે રજવાડાઓ હતા એને વેલેશ્રી જે ગવર્નર જનરલ હતો એ વેલેશ્રી દ્વારા સહાયકારી યોજના દાખલ કરી અને સહાયકારી યોજના દ્વારા એ રજવાડાઓને પણ અંગ્રેજોના આધીન બનાવી દીધા. હવે ભારત દેશની અંદર ભારતીયોના સ્થાને એક વિદેશી કંપની શાસન કરતી, એટલે હવે અહીંયા શું થયું? કંપની શાસન લાગુ કર્યું. ભારત દેશની અંદર કંપની શાસન થયું અને અહીંયા શું થતું? ભારતીયોનું શોષણ થતું. ભારતીયોનું શોષણ થવું એ પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ બની ગયું કે આ પરિસ્થિતિ કે જે રાજ્યોની અંદર રાજાઓ રાજ કરતા હતા એની બદલે હવે કંપની દ્વારા શાસન થયું. એ થઈ આપણી રાજકીય બાબત. આ વેલેશ્રીની સહાયકારી યોજના, ડેલહાઉસીની ખાલસા નીતિ, આ જે ખાલસા નીતિ ડેલહાઉસીની આવી એ ખાલસા નીતિએ પણ સતારા, સંભલપુર, નાગપુર અને અવધ જેવા જે રાજ્યો હતા એને પણ અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દીધા. હવે એટલું જ નહીં,
જે નાના સાહેબ પેશવા અને બીજા અન્ય રાજાઓ જે હતા એ રાજાઓના પેન્શન પણ બંધ કરી દીધા. રાજાઓના પેન્શન બંધ કર્યા અને એના કારણસર પણ જમીનદારો જે હતા એ જમીનદારોની જમીન જપ્ત કરી લીધી અને ખેડૂતો પણ જમીન વિમોણા બન્યા. હવે જમીનદારોના જમીન લઈ લીધી તો ખેડૂતો પાસે તો ક્યાંથી રહે? આવા કારણો રાજકીય કારણોના કારણસર એટલે કે આવા રાજકીય બાબતને લીધે પણ સ્વાતંત્ર સંગ્રામ ઉભો થઈ ગયો. આ ઈસવીસન 1857ની સાલની અંદર એવું તો શું રાજકીય કારણ હશે કે આ સંગ્રામ થયો? પેલી પાછળ કે પ્લાસીના યુગથી અંગ્રેજો શાસનને શરૂઆત કરી 1818 સુધીમાં તો સંપૂર્ણ ભારત ઉપર એમણે શાસન કર્યું. ભારતીયોની જે કંઈ સત્તાઓ હતી એ બધી જ સત્તાઓ પોતાના હસ્તક લઈ લીધી. જે કંઈ રજવાડાઓ હતા, નાના મોટા રાજ્યો હતા, નવાબો હોય, નિઝામો હોય કે કોઈ પણ હોય, દરેકને અંગ્રેજી શાસન હેઠળ લાદી દીધા. જે દેશી રજવાડાઓ પાછળથી બચ્યા એ પણ આવી સહાયકારી યોજના અને ખાલસા નીતિ દ્વારા બધા જ સમગ્ર ભારત, બધા જ ભારતીયો અંગ્રેજી શાસન હેઠળ આવી ગયા. અને જે પેશવા હોય કે બીજા અન્ય રાજાઓના જે પેન્શન આવતા એ પેન્શન પણ બંધ કરી દીધા. જમીનદારો પાસે જે જમીન હતી એ જમીનો જપ્ત કરી લીધી અને આવી પરિસ્થિતિ ઊભી થઈ. એના કારણસર આ 1857ની સાલમાં જે સંગ્રામ થયો એ રાજકીય બાબત આ રહી. હજી પણ બીજું અન્ય કારણ છે, જે કારણ છે વહીવટી કારણ. જેમ રાજકીય બાબતને લગતી જે પરિસ્થિતિ ઊભી થઈ અને સંગ્રામ શરૂ થયો એવું બીજું કારણ પણ હતું, વહીવટીકરણ. તો વહીવટ કંપની સરકારનો એવો હતો કે જેના કારણસર પણ સંગ્રામ એટલે કે અંગ્રેજો વિરુદ્ધ બળવો ઊભો થયો. એમાં સૌથી પહેલા તો આપણે આગળના બીજા પાઠમાં જોયું હતું કે કંપની સરકાર જે છે એટલે કે અંગ્રેજો જે છે એ કંપનીના વહીવટી તંત્રની અંદર, કંપનીનું જે કંઈ વહીવટી તંત્ર હતું એ વહીવટી તંત્રમાં ભારતીયો જે હતા એ ભારતીયોને સ્થાન એટલે કે એ વહીવટ કરવા માટે ભારતીયોને કોઈ પણ પ્રકારનું સ્થાન જ ન અને ભારતીયોને વહીવટમાં ક્યાંય સ્થાન નહીં. હવે અધિકારીઓની નિમણૂક થાય, બધું થાય એટલે કે ઉચ્ચ પદો ઉપર ઉચ્ચ હોદ્દાઓ જે હતા એ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ હતા, કોઈ પણ ત્યાં ભારતીયને નિમણૂક કરવી એની આપવામાં આવતી નહોતી. હવે અંગ્રેજોની જે આ વહીવટ કરવાની જે પદ્ધતિ હતી આ વહીવટી વ્યવસ્થા પીડાદાયક હતી. વહીવટ જે થતો એ વહીવટ અંતે તો પીડા આપનારો બની ગયો. હવે તેમણે શું કર્યું કે ગરીબ વર્ગ જે હતો તે અને સામાન્ય વર્ગ જે હતો તેઓની ઉપર ભારે કર લેવાના. ભારે કરવેરા નાખવાના કારણસર તેઓ જે ખેડૂતો ગરીબ છે જે સામાન્ય વર્ગના છે તેઓ આ કરવેરા ભરી શકતા નહીં. તો કરવેરા ન ભરે તો શું થતું? કડક રીતે મહેસૂલ ઉઘરાણી કરતા, કડક રીતે મહેસૂલ જે કરવેરો ઉઘરાવવામાં આવતો એ આમ ન ભરે તો કડક રીતે એટલે કે સજા કરીને પણ
करवेरा लेवामां आवता। बीजो जे न्यायतंत्र बनायो वहीवट चलावा माटे ए अंग्रेज सरकार द्वारा आपणे जोयुं हतुं तो आ न्यायतंत्र अत्यंत खर्चाळ हतुं। खर्चो खरो पण केवो खूब ज अत्यंत खर्चो थतो अने साथे साथे पोलिश तंत्र तो साव निष्क्रिय ज हतुं। कारण के जे तंत्रो एमने बनाव्या ते तो एमना लाभ माटे ज बनाव्या हता। ए पोलिश तंत्र क्यांय भारतीयोने लाभकारक हतुं नहीं। हवे जे पगार धोरण हता जे कर्मचारीओना ए कर्मचारीओमां पण जे पगार धोरण ए पगार धोरणमां तफावत क्यां तफावत जोवा मळ्यो छे तो ए तफावत अंग्रेजी कर्मचारीओ अने भारतीय कर्मचारीओना पगारमां खूब ज मोटो फरक हतो। अंग्रेजी होय तो एने पगार ऊंचो अने भारतीय होय तो ए कर्मचारीने पगार खूब ज ओछो आपवामां આવતો। તો આવા કારણો પણ આ ઈસવીસન 1857 સાલની અંદર જે સંગ્રામ થયો એ સંગ્રામને થવા માટે સંગ્રામનો બળવો થવા માટે આવા કારણે ઈંધણ પૂર્યું એટલે કે આ સંગ્રામને વધુ વેગવંતો બનાવ્યું। હજી પણ આગળ એક કારણ સમજવાનું છે આજના દિવસે એ સમજશું આપણે આર્થિક કારણ। એ આર્થિક કારણ શું હશે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટેના જે કારણો છે એ કારણોની અંદર આર્થિક બાબતને લગતી જે ઘણો બધો ભેદભાવ હતો એના કારણસર પણ આ સંગ્રામ થયો। હવે સૌથી પહેલા તો આપણે બીજા પાઠમાં સમજેલા છીએ કે અંગ્રેજો દ્વારા ભારતીયોનું કોઈ પણ પ્રકારે શોષણ થતું અને અંતે તો ઇંગ્લેન્ડને સમૃદ્ધિમાન બનાવવાનો એનો હેતુ હતો। તો આ જે આર્થિક કારણની અંદર તો એ બહુ મહત્વની બાબત છે કે બ્રિટિશરોએ તો ભારતીયોનું ભયંકર આર્થિક શોષણ કર્યું। ભયંકર શબ્દ વાપરાય છે, ભયંકર એટલે કે ખૂબ જ વધારે ભયંકર આર્થિક શોષણ। આર્થિક બાબતમાં ભારતનો ખૂબ શોષણ કર્યું। હવે વિદેશી વેપાર જે કરવાનો હતો એના માટે જ આ કંપની અહીંયા આવેલી છે। ભારતની અંદર વિદેશી વેપાર જે હતો એ વિદેશી વેપારનો નાશ થયો અને ભારતને કાચો માલ એટલે કે જે ઉદ્યોગ સ્થાપવાનો હોય ઉદ્યોગને પૂરો પાડવામાં આવતું જે કંઈ ઉત્પાદન છે એ કાચો માલ કે કાચા માલનું સંસ્થાન એટલે કે કાચો માલ ઉત્પન્ન કરવાનું સંસ્થાન બનાવ્યું અને સાથે સાથે એ જ માલ એટલે કે એને આપણે કહીએ પાકો માલ એ પાકા માલનું બજાર પણ ભારતને બનાવ્યું। ભારત જે છે એ કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર એટલે કે ભારતમાંથી જે ચીજ વસ્તુઓ જે ઉત્પન્ન થતી હોય એ વિદેશમાં લઈ જાય એના કારખાનાની અંદર એમાં ફેરફાર કરીને બહુ વધારે ભાવે ભારતમાં જ વેચે। આ જે નીતિ હતી એમની એ નીતિમાં એમણે જે ઘડી કપાસ રૂ આપણી જે અમૂલ્ય ચીજ વસ્તુઓ છે રેશમ એ બધું જ ભારતના લોકોને ફરજિયાતપણે ઉત્પાદન કરવાનું છે એ બાબત એમણે નિમી અને અનાજ કઠોળ એવી બધી જે ચીજ વસ્તુઓ જે જીવન જરૂરિયાતની છે તેનું ઉત્પાદન ઘટાડ્યું। હવે શું થયું અંગ્રેજોની જે આવી નીતિ હતી એના કારણે પણ આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થયો અને સાથોસાથ અન્યાય ભરેલી એમની જે નીતિઓ હતી એ નીતિમાં જકાત વેરો
જેની અંદર ખેડૂત વર્ગ જે છે એ બરબાદ થઈ ગયો. ભારત જે એક મહાન વેપારી કહી શકાય એવો જે દેશ હતો, એટલે ભારતના જે વેપારી મથકો હતા એનો નાશ. ભારતના વેપારી મથકોનો નાશ થયો અને એના કારણ સર પણ ભારતના જે લોકો છે પાયમાલ થયા અને સાથોસાથ જે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ, સાથોસાથ કુદરતી આપત્તિ, ભારતની અંદર વરસાદ ન પડવાની જે વારંવાર દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થતી એને પણ આ આર્થિક કારણના દુઃખમાં વધારો કર્યો. એટલે કે આર્થિક રીતે જે શોષણ થતું એમાં પાછો દુષ્કાળ પડ્યો તો વધારે ભારતના જે લોકો છે એ દુષ્કાળમાં હોમાળ. એટલે કે દુષ્કાળ પડવાથી પણ કેટલાય લોકો અનાજની અછત ઊભી થઈ અને એના કારણે દુષ્કાળમાં પણ હોમાયા. ભારતના જે હુન્નર ઉદ્યોગો હતા, ગ્રામ ઉદ્યોગો હતા, જે કારીગરો દ્વારા આ ઉદ્યોગો ચાલતા, હસ્તકળા જે હતી કારીગીરીનો હવે સંપૂર્ણ નાશ થયો અને એના માટે ઈસવીસન 1857ની સાલમાં જ્યારે સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારો, આર્થિક કારણમાં તો રાજાઓના પેન્શનો બંધ થઈ ગયા, જમીનદારોની જમીન જપ્ત કરી નાખી હતી વહીવટમાં, એટલે એમની આવક પણ ઘટી ગઈ. એટલે પહેલા તો ખેડૂતો તો હતા જ, પરંતુ હવે અહીંયા આ સંગ્રામમાં રાજાઓ જમીનદારો જે જોડાયેલા હતા, તો હવે આની સાથે સાથે ખેડૂતો પણ અને કારીગરો, ખેડૂતો અને કારીગરો પણ આ સંગ્રામમાં જોડાયા. ખેડૂતો અને કારીગરો પણ, કારણ કે એમનું પણ અહીંયા શોષણ થયું, જેથી તેઓ પણ આ સમયકાળના જે સંગ્રામ થયો એ સંગ્રામમાં પોતે જોડાયા. સૌથી પહેલા તો વહીવટી અને રાજકીય કારણમાં જોઈએ તો રાજકીય કારણમાં તો રાજાઓનું શાસન છીનવાઈ ગયું, જમીનદારોની જમીન જપ્ત થઈ ગઈ, રાજાઓના પેન્શન બંધ કરી દીધા, તો એના કારણસર રાજાઓ અને જે બીજા જમીનદારો હતા તેઓ પણ આ સંગ્રામને છેડવા માટે તૈયાર થયા. રાજકીય કારણમાં કે જે કઈ પ્રકારના ઉચ્ચ હોદ્દાઓ હોય તો ત્યાં વહીવટ કરવા માટે એ વહીવટમાં માત્ર અને માત્ર અંગ્રેજો જ ઉચ્ચ હોદ્દાઓ પર, ભારતીયોના પગાર ધોરણમાં અને અંગ્રેજોના પગાર ધોરણમાં પણ ઘણો મોટો તફાવત હતો, સાથોસાથ આર્થિક રીતે શોષણ પણ ઘણું બધું થયું હતું, જેમાં ભારતની અંદર જ ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘા ભાવે વેચાય, જકાત વેરો ખૂબ વધારી દીધો, ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય થઈ ગઈ, એવી રીતે કારીગરો અને હસ્તકલાના જે જાણનારો છે, જે ગૃહ ઉદ્યોગમાં જોડાયેલા છે, એ બધા જ લોકો હવે આ સંગ્રામમાં જોડાયા, કારણ કે તેઓની રોજીરોટી જે હતી હવે છીનવાઈ જતી અહીંયા જોવા મળતી. તો 1857ની અંદર જે સ્વાતંત્ર સંગ્રામ થયો એના આપણે આજે કુલ 3 કારણો સમજ્યા, જેમાં રાજકીય કારણ, બીજું સમજ્યા વહીવટી કારણ અને ત્રીજું સમજ્યા આર્થિક કારણ. હજી પણ આ 1857ના સ્વતંત્ર સંગ્રામના બીજા અન્ય કારણો છે, જેમાં સામાજિક ધાર્મિક કારણ ઉપરાંત લશ્કરી કારણ અને તાત્કાલિક કારણ, એ બીજા 3 કારણોની સમજ આપણે હવે પછીના લેક્ચરમાં મેળવીશું.